ખેડૂતોના મસીહા એમએસપી કાનૂન બનાવવા માટે એક વર્ષ સુધી આંદોલન ચાલ્યું હતું અને નામ પ્રખ્યાત થયું હતું રાકેશ ટિકેતને આજે પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. દિલ્હી પોલીસ દ્વારા હિરાસતમાં લઈ લેવામાં આવ્યા છે, જેને લઈને દિલ્હીમાં પોલીસ થાણા મધુવિહાર ખાતે રાકેશ ટિકેતને અટકાયત કરી લેવામાં આવી છે, જેને લઈને અનેક સવાલ ઉઠવા પામ્યા છે કે ખેડૂતો હાલમાં 72 કલાક માટે આંદોલન ચલાવી રહ્યા છે અને આ આંદોલન દ્વારા એ કહેવા માગી રહ્યા કે સરકાર દ્વારા લખવીપુર ખીરીમાં જે ઘટના બની હતી તેમાં રાજીનામું લેવામાં આવે ટેણીનું, અને સાથે સાથે એમએસપી કાનૂનને ગેરંટી કાનૂન બનાવવામાં આવે, જે બાબતે આજે 72 કલાકથી આંદોલનની શરૂઆત કરી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી રહ્યા હતા લખમીપુર ખીરીમાં, ત્યારે રાકેશ ટિકેતને આજે દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, જેને લઈને અનેક સવાલ ઉઠવા પામ્યા છે કે સરકાર ખેડૂત વિરોધી હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોની આવક બમણી થવાની જગ્યાએ માત્ર 22 રૂપિયા થઈ છે, ખેડૂતોની આવકમાં વધારો થાય અને ખેડૂતોને પોતાના પોષણક્ષમ ભાવો મળે અને ખેડૂતોને એમએસપી ગેરંટેડ કાનૂન મળે બનાવવામાં આવે, જેથી કરીને ખેડૂતો જે ઉત્પાદન કરે છે તેના તમામ ભાવ પોષણક્ષમ મળે તે માટે આંદોલન ચાલી રહ્યું છે, જેને લઈને પોલીસ અટકાયત કરી છે. કેતની થાણા પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરી લેવામાં આવી છે, દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કયા કારણોસર અટકાયત કરવામાં આવી તેનું હજુ જાણવા મળ્યું નથી, રહસ્યકબંધ છે, પરંતુ હાલમાં કિસાન નેતા રાકેશ ટિકેતને પોલીસ સ્ટેશને અટકાયત કરી લેવામાં આવ્યા છે.